નોટબંધી બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારે કેશલેસ અને ઓનલાઇન પ્રોજેક્ટ પર ભાર મૂક્યો છે ત્યારે અન્ય કચેરીઓની જેમ પોસ્ટની બ્રાન્ચ ઓફિસો પણ હવે ઓનલાઇન થઈ રહી છે પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં તાત્કાલિક પોસ્ટની સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે આરઆઈસીટીનો પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવાયો છે જેમાં કચ્છની ચારસો તેત્રીસ પોસ્ટની બ્રાન્ચ ઓફિસોમાં રૂરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે જે અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં જ ખાતા ખોલી શકાશે ઉપરાંત ડિપોઝિટ અને ચેક જમા પણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં જ થઈ શકશે કચ્છની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં નેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જેથી પોસ્ટ વિભાગ દ્વારા એક કિટ લગાવવામાં આવશે અત્યાર સુધી કોઈ પણ પોસ્ટના ખાતા ધારકને પાંચ હજાર કે તેથી વધુની રકમ ઉપાડવી હોય તો તેની મંજૂરી હેડ પોસ્ટ ઓફિસથી લેવી પડતી હતી ઉપરાંત બેલેન્સની જાણકારી માટે પણ હેડ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડતો હતો પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં રૂરલ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ઉપલબ્ધ થવાના કારણે કોઈ પણ ખાતા ધારક પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકશે ઉપરાંત બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં જ નવા ખાતા ધારક પોતાના એકાઉન્ટ પણ ખોલાવી શકશે અત્યાર સુધી એકાઉન્ટ માટે પણ લોકોને પોસ્ટની વડી કચેરીના ધક્કા ખાવા પડતા હતા જેમાંથી હવે ખાતા ધારકોને મુક્તિ મળવા જઈ રહી છે પોસ્ટ વિભાગ દ્વારા ભુજની હેડ પોસ્ટ ઓફિસ ખાતે ચારસો તેત્રીસ જેટલા મશીનો મોકલવામાં આવ્યા છે અને કંપનીના ઇન્જિનિયર્સ દ્વારા મશીનોની પ્રાઇમરી ચકાસણી કર્યા બાદ તેને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં મોકલશે હાલ દોઢસો જેટલા મશીનોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે તો નવી ટેકનોલોજી બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં આવવાને કારણે કર્મચારીઓને પણ તેની ત્રણ દિવસની તાલીમ આપવામાં આવશે ગુજરાતમાં હાલ જામનગર અને સુરેન્દ્રનગરમાં આરઆઈસીટીનો પ્રોજેક્ટ અમલી બની ચૂક્યો છે ત્યારે કચ્છમાં પણ પોસ્ટ વિભાગ દ્વારા આરઆઈસીટીનો પાયલોટ પ્રોજેક્ટ અમલી બનવા જઈ રહ્યો છે એ મશીન અમારા એક આખો નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે રૂરલ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એને મેં આરઆઈસીટી તરીકે ઓળખી એના માટે એના મશીનો છે ચારસો ને ત્રીસ મશીનો આપણી દરેક બ્રાન્ચ પોસ્ટ ઓફિસ માટે પ્રોવાઈડ કરવામાં આવ્યા છે સરકારશ્રી તરફથી અને અત્યારે કંપનીના જે માણસો છે એને જે અલગ અલગ પૂર્જાઓ છે ભાગો એને જોડી અને એક આખી કીટ બેગ સાથેની તૈયાર કરે છે અને એ કીટ તૈયાર થઈ ગઈ અમે ટ્રેનિંગનો પ્રોગ્રામ રાખેલો છે પચીસ પચીસના બેચનો અને એ તમામ બ્રાન્ચ ઓફિસોને એનાથી કનેક્ટ કરી દેવામાં આવશે ચારસો ને તેત્રીસ છે એમાં ફેઝ વાઇઝ છે પહેલા ફેઝમાં આપણે ભુજ હેડ પોસ્ટ ઓફિસની રીતે પચીસનો બેચ કર્યો છે પચીસ પચીસના બેચમાં આખા કચ્છને આવરી લેવાનું એની બ્રાન્ચ પોસ્ટ ઓફિસનું જે કામ છે નાની બચતને લગતું ખાતા ખોલવા છે ડિપોઝિટ કે વિડ્રોલ છે અત્યારે એની સબ ઓફિસ ઉપર આધારિત હતું પરંતુ હવે આને નેટ કનેક્ટિવિટી મળતા તમામ બ્રાન્ચ પોસ્ટ સારું ખાતા ખોલવા છે ડિપોઝિટ કરવી છે વિડ્રોલ કરવું છે ખાતેદારનું એના ખાતામાં બેલેન્સ જોવું છે એ તમામ ક્યાંકને એ નેટ કનેક્ટિવિટી મળે જોઈ શકશે પ્રોસેસ કંપની તરફથી અત્યારે દોઢસો મશીનની કીટ રેડી કરી દેવામાં આવી છે અને અમે પચીસ પચીસના આ મહિનામાં ચારથી પાંચ બેચ કરી અને સોની આસપાસ આ મહિનામાં અમે કવર કરી લેશું